પૂનમબો, તમારે ચેકઅપ કરાવવા કેટલા વાગે જવાનું છે? જોજો પાછો, સમય થાય એટલે જોજો. હા મમ્મી, આ વખતે ચેકઅપ ને સોનોગ્રાફી કરાવવા જવાનું છે. પ્રિયા ફ્રી થાય ને એટલે સાથે લઈને જાઓ. હા પણ છે ને, લિફ્ટમાં જજો, સીડી ચડીને નહીં જતા. આપણે ખોટું જોખમ નથી કરવું. હોને મમ્મી, હું કઈ નાની નથી તો તમારે મને કેવું પડે? પ્રિયા, અરે પ્રિયા વાવ, ક્યાં તું રસોડામાં પડી રહી છે? ક્યાં છે તું? હા બોલો ને મમ્મી, શું કઈ કામ હતું? શું કરતી હતી રસોડામાં તું? બાકી બીજા બધા ઘરના કામ પતાવતી હતી. બોલો ને, શું કામ હતું? અરે કઈ નહીં, તું ફ્રી થઈ જાય એટલે ભાભીને હોસ્પિટલ લઈ જજે. હા પણ છે ને, પહેલા મને આખા દૂધની ચા બનાવી દો, પછી તું જજે. હા મમ્મી, હમણાં બનાવીને લાવું છું. મમ્મી શું છે આ? આ સવારથી લઈને અત્યાર સુધીમાં તમે પાંચમી ચા મગાવી હશે. એટલે તને કોની ચિંતા થાય છે, મારી કે તારી બાયડીની? બંનેની ચિંતા થાય છે. તમારે માટે એટલી બધી ચા સારી નહીં અને એ રસોડામાંથી નવરી નથી થતી. મમ્મી હાલો તમારી ચા. બસ ચા કીધી એટલે ચા જ લઈને આવી. અરે સાથે ગરમા ગરમ ભજીયા પણ લાવી હોત ને તો મજા આવી જાય. હા મમ્મી, બનાવીને લાવું છું હમણાં. અને સાંભળો યશ, અમે લિસ્ટ બનાવ્યું છે ને, સાંજે તમે ઘરે આવો ને ત્યારે બધી વસ્તુ લેતા આવજો. બેટા જો તો એને શું શું મગાવ્યું છે. ઘઉં 1 કિલો, ઘી, ખાંડ, ચોખા, તુવેર દાળ અને બીજા બધા મસાલા, તેલનો ડબ્બો. હા તારી બાયડી છે કે કોણ છે? આ બધી વસ્તુઓ થોડા દિવસ પહેલા જ બધી મગાવીને રાખી હતી એટલે મેં બધું પૂરું થઈ ગયું. હા તો મમ્મી, તમે આખો દિવસ બેઠા બેઠા ઓર્ડર જ કરો છો, આ બનાવ, પેલું બનાવ, ઓલું લાવ, પેલું લાવ, તો બધી વસ્તુ ખૂટી જ છે ને. વાહ ભાઈ વાહ, હું ક્યારેક ક્યારેક માંગું છું તોય તને ખટકે છે. મને તો લાગે છે કે આ મીંડળી છે ને આખો દિવસ રસોડામાં રહી છે ને એટલે બનાવતા બનાવતા એ જ અડધા ઉપર તો ખાઈ જતી હશે. મમ્મી તું શું બોલે છે, હું જરા વિચાર તો કર. બસ હવે તું તો કાઈ બોલે જ નહીં અને જા, તારે ઓફિસે જવાનું મોડું થાય છે અને તારી બૈડીની વકીલાત તો કરતો જ નહીં. અરે પણ તારું ટિફિન તો લેતો જા. બસ લ્યો, બાયડીને તો કઈ કીધું થતું જ નથી, આનું મોઢું ચડી જાય છે. એ ઘરમાં છે ને બધા હરખા છે, મારું તો કોઈ સાંભળતું જ નથી. મારા રહ્યા પછી મમ્મી શું બોલતા હતા? કાઈ નહીં, એમની તો આદત છે, જવા દેને. આદત નહીં, મારે પણ સાંભળવું છે કે મારા વિશે શું શું બોલતા હતા અને એમના મનમાં મારા માટે શું વિચાર ચાલે છે. એ કહેતા હતા કે રસોડામાં આવતું તો એ ખાઈ જતી હશે અને નામ મારું ચડાવે છે. બસ કોઈ આજ સાંભળવાનું બાકી રહી ગયું હતું અને એ પણ આજે કહી દીધું. શાંત થઈ જા, મને પણ અત્યાર સુધી કઈ ઓછી હેરાન નથી કરી. તું નહોતી ને ત્યારે મારી પર આમ જ કરતા. ભાભી તમે બધું કેવી રીતે સહન કરતા હતા? મારાથી તો બધું સહન નથી થતું. બસ જો અત્યારે જેમ તું કરે છે એમ જ હું કર. યસ તારી સાઈડ તો લઈ છે પણ તારા જેમ તો મારી સાઈડ ક્યારેય ન બોલતા. આ તો મહિના છે ને એટલે આરામ કરવા દે છે. ઓહ સોરી ભાભી, મને ગુસ્સામાં ભૂલાઈ જ ગયું. તમે ક્યાં ના ઉભા છો? હું તમારા માટે ટેબલ લઈને આવું છું, તમે અહીંયા ટેબલ પર બેસો અને ફટાફટ કામ પતાવી દો. લાવ હું તારી હેલ્પ કરાવું. નાના ભાભી થોડુંક તો કામ છે, હમણાં પતી જશે. તું કેટલું મારું ધ્યાન રાખે છે, તું મારી નાની બહેન જેવી જ છે.
થેન્ક યુ ભાભી. જાઓ જઈને તમે આરામ કરો, હું કામ પતાવીને આવું છું. સારું. મને કોઈ રોમાન્સ યાદ નથી આવતું. આમ જો સવારના 6 વાગી ગયા છે, મમ્મી પણ ઉઠી ગયા છે. જાઓ ને તમે મમ્મીને બોલાવીને લઈને આવો ને. કેમ, શું થયું? મને બહુ માથું ફાટે છે. જાઓ ને તમે મમ્મીને બોલાવીને આવો ને. હા પણ તો તું ઉઠી શું કામ ગઈ? સૂઈ જા ને. હા પણ પહેલા તમે મમ્મીને બોલાવીને લઈને આવો. જાઓ. હા જાઉં છું. મમ્મી કેવો સવાલ કરો છો તમે? દુખાવો કઈ પૂછીને આવે કે હું આવું કે નહીં? મમ્મી પ્લીઝ, આજે તમે ઘરનું અને રસોડાનું બધું કામ સંભાળી લેજો ને. મારાથી આજે કામ નહીં થાય. ઠીક છે ઠીક છે, તું નહીં કરે તો મારે તો કરવું જ પડશે ને. થેન્ક યુ મમ્મી. હવે તું આરામ કર, મમ્મી બધું સંભાળી લેશે. હા સારું. મમ્મી દરવાજો ખોલો, કોઈ આવ્યું લાગે છે. એ આવું છું. અરે ભાભી, આ દરવાજો ખોલવામાં આટલી વાર કેમ લાગી? અરે ભાઈ, હું રસોડામાં હતી, હવે ત્યાંથી હાથ ધોઉં, લૂછું અને આવું તો વાર તો લાગે ને. બેસો બેસો, હું તમારા માટે પાણી લઈ આવું. બેસો. બેટા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કાકા, કેમ છો? બેટા હવે તારી તબિયત કેમ છે? બસ સારું છે. આ ડોક્ટરે જો ને કામ કરવાની ના પાડી છે. હા ભાભી, એ તો સમજો કે આ મોટી ઓને ડોક્ટરે કામ કરવાની ના પાડી છે, પણ આ નાની બહુ કેમ દેખાતી નથી? ઈ શું કરે છે? કામ નથી કરતી કે તમારે બધું દોડવું પડે છે? કાકા, આજે એની તબિયત પણ સારી નથી એટલે સૂતી છે. એ આજે તમે બે હોય આ ભેગા હોઈને આવને હારાહાપટ મળી લીધા. બાકી આ વાંકાવળીને કામ કરે અમારા નથી. બસ ભાઈ, શું તમે પણ હવે તો ઘરમાં વહુ આવી ગઈ છે, હવે તો મારી મજાક ન ઉડાવો તમે. લે મસ્કરી ના ઉડાવ તો શું કરું? આ ગો આવી ગઈ તો શું થયું? આપણા દેર ભોજનના સંબંધ તો એવા મીઠા જ છે ને. શું વાત કરો તમે? તમે મારા ઘરે આવ્યા હો તો હું તમને એમ જ જવા દઉં. એ બેસો તમે. હું આવીશ પાછો ફરી વાર, ત્યારે પી લઈશ ચા. સારું, ત્યારે હું એક વખત, મારે થોડું કામ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે સાચો જેવું ને. બીજું કઈ ચીંધ્યું?
પણ ખીજાઈ નહીં તો કરે શું? આ જો હજી વાસણનો ઢગલો પડ્યો છે ઈ ધોવાના બાકી છે, હજી કચરા પોતા કરવાના બાકી છે, અંદર ચોકડીમાં કપડાનો ઢગલો પડ્યો છે ઈ ધોવાનો છે. કેવી રીતે આ બધા કામને પહોંચી વળું? કેમ મમ્મી, તો પછી રિયા બધું કામ? હું ઈ જ વિચારું છું કે હું એકલી હાજી હારી છું તોય નથી પોગી વળતી, તો ઈ કેમ આ બધા કામને પોગી વળતી હશે? બેટા બેટા, તું એક કામ કરને, મારું જાને બજારમાંથી દૂધ લઈ આવને. તું દૂધ લાવે ને પછી હું તારે ચા નાસ્તો કરી દઉં. અરે મમ્મી, વહેલી સવારે દૂધ વાળો દૂધ તો આપી ગયો છે, તો આટલા સમયમાં બધું દૂધ પૂરું થઈ ગયું? હા, તે થઈ ગયું, હું નથી પી ગઈ. મમ્મી, પિયા ઘરનું બધું કામ કરતી હોય ને એની સાથે સાથે તમારી બધી ફરમાઈશ પૂરી કરતી છે. તમે વિચારો, એ બધું કેવી રીતના કરતી હશે? હા મમ્મી, ભાભી સાચું કહે છે. તમે જ કહેતા હતા ને કે એ મીંદડી રસોડામાં બધું ખાઈ જતી હશે, પણ આજે એ મીંદડી રસોડામાં પણ નથી આવી. હવે ખબર પડી કે ઘરનું કામ કરતું જેવું અને રસોડામાં પણ રહેવું કેટલું અઘરું છે. અને હા, તારા કડવા બેન પણ સાંભળતી જ હતી ને? હા, હવે હું બધું સમજી ગઈ છું. હવે મને બહુ ગિલ્ટી ફીલ નહીં કરાવ. કારણ વગર ખીચાતી હતી અને કહેતી હતી તું કામને વળગી રહી છે, પણ આજે મને ખબર પડી મારા માથે આવ્યું ત્યારે કે હું તને કારણ વગર જ ખીજાતી હતી, બાકી તું તો બધે કામે પહોંચી જ વળતી હતી. બસ મમ્મી, આટલું જ બોલવાનું છે કે બીજું કંઈ પણ? હા મમ્મી, થોડી વાર પહેલા રસોડામાં કંઈ બોલતા હતા ને, એ શું હતું? બસ હું બોલું છું, તમે બે ચૂપ રહ્યો ને. શું વાત છે મમ્મી? એ જ કે આજે રસોડામાં કામ કર્યું ત્યારે મને ખબર પડી કે રોજ તો હું ખાલી ઓર્ડર છોડતી હતી, આ બનાવો પેલું બનાવો, આ આપી જાઓ પેલું આપી જાઓ. ત્યારે મને ખબર પડી કે જે વસ્તુનો સૌથી વધારે ઉપયોગ થાય એ વસ્તુ તો ખૂટવાની છે ને, અને છતાંય એ બધું હું તારા પર ઢોળતી હતી કે તું જ ખાઈ જતી હશે. મમ્મી, હવે તમને ખબર પડી ગઈ ને કે તમારી વહુ મીંદડી નથી. સોરી, હવે હું ક્યારેય નહીં બોલું. મમ્મી, તમે સોરી શા માટે કહો છો? આજે તમે રસોડામાં ગયા, બધું સંભાળ્યું, ત્યારે તમને ખબર પડી ને કે હું કેટલું મુશ્કેલીથી સંભાળતી હતી. હા પ્રિયા, આજે મને ખબર પડી, પણ છે ને હવેથી રસોડું તું જ સંભાળજે, મારાથી આ બધું નથી થતું. અને અને પ્રિયા, હવે હું તને ક્યારેય નહીં કહું કે તું ભજીયા બના, તું પુડલા બના, તું આ લાવ તે લાવ. પ્રિયા, તું મને સવારે જે નાસ્તો આપશે ને એ હું હોશે હોશે કરી લઈશ. પ્રિયા, હવે તો ખુશ ને? હા ભાભી. મમ્મી, ચા પીશો? ના પ્રિયા બનાવશે ને તો પ્રિયા માગતી નથી, બનાવે તો.